નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, તાજેતરમાં જ છે ભારતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી છે મિત્રો. તો આ મુખ્ય ન્યાયાધીશ વિશેના અહીં આપણે 10 મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરીશું, જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખાસ ઉપયોગી બની શકશે. તો વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આ 10 પ્રશ્નો જોઈએ. તો મિત્રો, મુખ્ય ન્યાયાધીશ અને ન્યાયાધીશ વિશે જે મહત્વપૂર્ણ એવા પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા આપણે પ્રશ્ન જોઈએ. તો પહેલો પ્રશ્ન છે કે બંધારણ નિર્માણ સમયે સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશની જે સંખ્યા છે તે કેટલી રહેલી હતી? તો મિત્રો, બંધારણના નિર્માણ સમયે છે એક મુખ્ય ન્યાયાધીશ અને 7 અન્ય ન્યાયાધીશ, એમ કુલ 8 જેટલી સંખ્યા છે. બંધારણના નિર્માણ સમયે ન્યાયાધીશની સંખ્યા છે તે સર્વોચ્ચ ન્યાયાલયમાં રહેલી હતી. ત્યારબાદ મિત્રો, આપણે જોઈએ તો બીજો પ્રશ્ન છે, સર્વોચ્ચ ન્યાયાલયમાં છે તે ન્યાયાધીશની જે સંખ્યા હોય છે તેમાં વધારો છે તે કોના દ્વારા કરવામાં આવે છે? તો મિત્રો, આમાં વધારો જો કરવો હોય સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશની સંખ્યાનો, તો મિત્રો તેના માટે છે સંસદ દ્વારા છે તેનો વધારો કરી શકાય. સંસદમાં મિત્રો રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો છે તે સમાવેશ થાય છે, તેને ભારતની સંસદ કહેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ત્રીજો પ્રશ્ન છે, તો વર્તમાન સમયમાં છે સર્વોચ્ચ ન્યાયાલયમાં છે તે ન્યાયાધીશની સંખ્યા કેટલી રહેલી છે? તો મિત્રો, વર્તમાન સમયમાં આપણે જોઈએ તો હાલની સ્થિતિમાં એક મુખ્ય ન્યાયાધીશ અને 33 જેટલા અન્ય ન્યાયાધીશો જોવા મળે છે. આમ મળીને કુલ 34 જેટલી સંખ્યા છે હાલની જે સર્વોચ્ચ ન્યાયાલય છે તેમાં ન્યાયાધીશોની સંખ્યા રહેલી છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો ચોથો પ્રશ્ન છે, સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશની જે નિમણૂક છે તે કોના દ્વારા કરવામાં આવે છે? તો મિત્રો, સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશની જે નિમણૂક છે તે ભારતના રાષ્ટ્રપતિ હોય છે, તેમના દ્વારા તેમની નિમણૂક કરવામાં આવતી હોય છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશની જે નિમણૂક છે તે કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે? તો મિત્રો, તે કોલેજિયન પદ્ધતિ દ્વારા છે. તે આ રાષ્ટ્રપતિ છે તે સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશની નિમણૂક કરે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ, સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશ પોતાનું રાજીનામું છે તે કોને ઉદ્દેશીને આપે છે? તો મિત્રો, તે છે રાષ્ટ્રપતિ હોય છે તેને ઉદ્દેશીને પોતાનું જે રાજીનામું તે આપતા હોય છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો સાતમો પ્રશ્ન છે, ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ છે બંનેના પદ જ્યારે ખાલી હોય ત્યારે તેનો જે કાર્યભાર છે તે કોણ સંભાળે છે? તો મિત્રો, બંનેના જે પદ જ્યારે ખાલી હોય ત્યારે જે ભારતના જે મુખ્ય ન્યાયાધીશ હોય છે સર્વોચ્ચ અદાલતના, તે છે આ બંનેના કાર્યો કરે છે અને તેનો કાર્યભાર સંભાળે છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે, ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશની નિમણૂક અંગેની જોગવાઈ છે તે કયા દેશમાંથી લેવામાં આવેલી છે? તો મિત્રો, આ અંગેની જોગવાઈઓ છે તે ફ્રાન્સ દેશ છે, ફ્રાન્સ દેશમાંથી છે આ ન્યાયાલયમાં છે, સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશની નિમણૂક અંગેની જોગવાઈઓ લેવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો નવમો પ્રશ્ન છે, ભારતના વર્તમાન સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? મિત્રો, તો હાલની સ્થિતિમાં મિત્રો હમણાં જ છે તેઓની નિમણૂક થઈ છે, તે છે શરદ અરવિંદ બોબડે છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. અને આ શરદ અરવિંદ બોબડે છે તે ભારતના વર્તમાન સર્વોચ્ચ ન્યાયાધીશના મુખ્ય ન્યાયાધીશ છે અને તેઓ 47માં છે આ મુખ્ય ન્યાયાધીશ રહેલા છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ, દસમો પ્રશ્ન છે, તો ભારતના પ્રથમ સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો મિત્રો, સૌ પ્રથમવાર જ્યારે સર્વોચ્ચ ન્યાયાલયની શરૂઆત થઈ હતી ભારતમાં ત્યારે તેના મુખ્ય ન્યાયાધીશ છે મિત્રો તે હરિલાલ જે કણિયા રહેલા હતા. તો મિત્રો, આ હતા મુખ્ય ન્યાયાધીશ વિશેના મહત્વપૂર્ણ એવા 10 પ્રશ્નો જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખાસ ઉપયોગી બની શકે. તો મિત્રો, તમે હજુ સુધી આ વિડીયોને લાઇક ના કરી હોય, વિડીયોને શેર ના કરી હોય અથવા તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી જાય. તો મળીએ એક નવા વિડીયો સાથે.